નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને નોનસ્ટોપ નેશનલ સાથે હું સુથમન. તો ભારત જોડો યાત્રા દરમિયાન આસામ મેઘાલય બોર્ડર પર પોતાની ટ્રાવેલ બસ પરથી વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના નિર્દેશ પર તેમને મેઘાલયની ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા અટકાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હું યુનિવર્સિટીમાં આવી અને વિદ્યાર્થીઓને સંબોધવા માંગતો હતો અને તેમને સાંભળવા માંગતો હતો, પરંતુ આવું થઈ શક્યું નહીં. તેમણે કહ્યું કે મહત્વપૂર્ણ એ નથી કે રાહુલ ગાંધી આવે છે કે નહીં, મહત્વપૂર્ણ એ છે કે તમને કોઈ વાત સાંભળવાની છૂટ આપવામાં આવે, તમને તમારી ઈચ્છા મુજબનું જીવન જીવવાની છૂટ આપવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક લોકો તમને ગુલામ બનાવવા માંગે છે, પરંતુ હું તમને જાણવા માંગુ છું કે બ્રહ્માંડની કોઈ શક્તિ આ કરી શકશે નહીં. કહા રાહુલ ગાંધી આસામ કે સ્ટુડન્ટ સે, આસામ કે છાત્રો સે, નોર્થ ઈસ્ટ કે સ્ટુડન્ટ સે નહીં મિલ સકતા હૈ. આપકો કહા જા રહા હૈ કે આપ સોચો મત, આપ સપને મત દેખો. જો આપકો બતાયા જા રહા હૈ ઉપર સે, ઉસકો આપ સુન લો. આપકો કોઈ ડરને કી જરૂરત નહીં હૈ, કિસી સ્ટુડન્ટ કો ડરને કી જરૂરત નહીં હૈ. આપ ઇસ દેશ કે ભવિષ્ય હો. જો સપના આપ દેખના ચાહતે હો, જો આપ કરના ચાહતે હો, જો આપ પહેનના ચાહતે હો, વો આપ કરો, કોઈ આપકો નહીં રોક સકતા હૈ. તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો ન્યાયયાત્રા આસામના ગુવાહાટી પહોંચી હતી. ત્યાં શહેરમાં યાત્રા કાઢવા બાબતે પરવાનગી ન મળતા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ્સને તોડી નાખ્યા હતા. ત્યારબાદ પ્રદેશના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને રાહુલ ગાંધી વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો. સ્થાનિક વહીવટીતંત્ર તરફથી જણાવવામાં આવ્યું હતું કે શહેરની અંદર યાત્રા કાઢવા મંજૂરી આપવામાં આવી નથી અને માટે પોલીસે બેરિકેડ્સ લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીના રોજ મણિપુરથી ભારત જોડો ન્યાયયાત્રાની શરૂઆત કરી. આ યાત્રા 20 અથવા તો 21 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. યહાં પે જો પોલીસ કે અફસર બેઠે હૈ, ખડે હૈ, દેખિયે હમ જાનતે હૈ કે આપકો અપના કામ કરના હૈ, આપકી ગલતી નહીં હૈ. આપ લોગો કો ઓર્ડર માનના હૈ ઓર આપને અપના કામ અચ્છા કિયા. અગર આપ એક બાત યાદ રખો, આસામ મે ન્યાય હોના ચાહીએ, આસામ મે અન્યાય નહીં હોના ચાહીએ. હમ યહાં આપસે લડને નહીં આયે હૈ. તો ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આસામના મુખ્યમંત્રી જે કરી રહ્યા છે તેનાથી અમારી યાત્રાને ઘણો ફાયદો થશે. આસામમાં યાત્રા મુખ્ય મુદ્દો બની ગઈ છે. મંદિર, કોલેજ અને પદયાત્રા રોકવામાં આવી છે. આ તેમની ડરાવવાની સ્ટાઇલ છે, પરંતુ અમે તેમનાથી ડરતા નથી. અમારી યાત્રાનો સંદેશો લોકો સુધી પહોંચી રહ્યો છે. બજરંગ દળ, જેપી નડ્ડાની યાત્રાને મંજૂરી આપવામાં આવે છે, જ્યારે અમારી યાત્રાના કારણે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. લોકો સુધી આ વાત જઈ રહી છે. રાજ્યમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી જેવી ગંભીર સમસ્યાઓ છે. પ્રદેશના યુવાનોને નોકરી નથી મળી રહી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે આ મુદ્દા ઉઠાવી રહ્યા છીએ અને સફળતા પણ મળી રહી છે. આ વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ વિપક્ષ તરીકે લડાઈ લડી રહી છે. અમે દેશને વધુ મજબૂત બનાવવા માંગીએ છીએ. જો આસામ કે ચીફ મિનિસ્ટર યાત્રા કે અગેન્સ્ટ કર રહે હૈ, સબસે પહેલે ઇસસે યાત્રા કા ફાયદા હો રહા હૈ. જો પબ્લિસિટી હમે શાયદ નહીં મિલતી, પર સેમ કે ચીફ મિનિસ્ટર ઓર શાયદ ઉનકે પીછે અમિત શાહ હમારી મદદ કર રહે હૈ, તો ઉસસે તો હમારા ફાયદા હી ફાયદા હૈ. ઓર મેઇન ઇશુ આજ આસામ મે યાત્રા બન ગયા હૈ, ઠીક હૈ. અબ જહાં તક મંદિર સે મંદિર મે જાને કા રોક સે રોકના, કોલેજ મે જાને સે રોકના, અબ યહાં પે પદયાત્રા રુકવાની, યે તો ઇનકા ઇનકી સ્ટાઇલ હૈ, ઇન્ટિમિડેશન ટેક્ટિક્સ. હમ ઇન્ટિમિડેટ નહીં હોતે ઇન લોગો સે, ઇનસે ડરતે નહીં હૈ. વર્ષ 2024 લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો જોવા મળ્યો. મરાઠા અનામત આંદોલનની માંગે ફરી એક વખત જોર પકડ્યું. મરાઠા અનામત આંદોલનના કાર્યકર્તા મનોજ જરાંગે રંજનગાંવથી પદયાત્રા શરૂ કરી. તેમણે કહ્યું કે તેઓ આ કૂચ મુંબઈ સુધી જારી રાખશે. આશા છે કે મુંબઈના શિવાજી પાર્ક અથવા તો આઝાદ મેદાનમાં અમને વિરોધ પ્રદર્શનની પરવાનગી આપવામાં આવશે.
પાટીલે કહ્યું કે મરાઠાવાડ ડિવિઝનલ કમિશનર સવારે લગભગ 4 વાગે મને મળ્યા હતા. તેમણે મને સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓ વિશે જાણકારી આપી. તેમણે મને મરાઠા સમુદાયના લોકોને આપવામાં આવેલા કેટલાક કુણબી પ્રમાણપત્ર પણ બતાવ્યા, પરંતુ અમે અમારી માંગ પર અડગ છીએ. અમે મુંબઈ તરફ કૂચ કરવાનું ચાલુ રાખીશું. કહેવામાં આવી રહ્યું છે કે જરાંગી 26 જાન્યુઆરી સુધીમાં મુંબઈ પહોંચી જશે. રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા 29 જાન્યુઆરીએ બિહારમાં પ્રવેશવાની છે, ત્યારે નીતીશકુમારે રાહુલની યાત્રામાં સામેલ થવાની હા પાડી હોવાનું કોંગ્રેસે દાવો કરેલો, પણ જેડીયુએ આ દાવાને ખોટો ગણાવ્યો છે. રાહુલ બિહારમાં પોતાની યાત્રાના બીજા દિવસે એટલે કે 30 જાન્યુઆરીએ ખાસ કરી અને પૂર્ણિયામાં રેલી કરવાના છે. આ રેલીને નીતીશકુમાર પણ સંબોધશે એવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ જેડીયુના પ્રવક્તા ખાલિદ અનવરનું કહેવું છે કે કોંગ્રેસે સત્તાવાર રીતે કોઈ નિમંત્રણ જ આપ્યું નથી, પછી નીતીશના હાજર રહેવાનો સવાલ જ પેદા નથી થતો. 30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, તેથી શહીદ દિવસ તરીકે ઉજવણી થાય છે. ગોડસેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાની પેદાશ માનવામાં આવે છે, તેથી ભાજપ અને સંઘ પર પ્રહાર કરવા માટે નીતીશે 30 જાન્યુઆરીની પસંદગી કરી છે એવી વાતો પણ ચાલી હતી. જેડીયુનું કહેવું છે કે કોંગ્રેસે આ બધા મુદ્દે સ્પષ્ટતા કરવી જોઈએ. મમતા બેનર્જીએ કોંગ્રેસ તરફ પોતાનું વલણ વધારે આક્રમક બતાવી અને પશ્ચિમ બંગાળથી કોંગ્રેસ અને ડાબેરીઓ દૂર રહે તેવી સ્પષ્ટ ચીમકી આપી દીધી છે. મમતાએ કહ્યું છે કે કોંગ્રેસ પોતાની તાકાત પર 300 બેઠકો પર ચૂંટણી લડે તો અમે તેમને મદદ કરીશું. બીજા કોઈ રાજ્યમાં અમે કોંગ્રેસ સામે અમારા ઉમેદવારો ઉભા નહીં રાખીએ, પણ કોંગ્રેસ બંગાળથી દૂર રહે. મમતાએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસ પોતાનું વલણ નહીં છોડે તો તૃણમૂલ તમામ 42 બેઠકો પર ચૂંટણી લડશે અને બીજા રાજ્યમાં પણ ઉમેદવારો ઉભા રાખશે. મમતા કોંગ્રેસને કોંગ્રેસ કરતા વધારે બેઠકો આપવા માટે તૈયાર નથી અને તેના કારણે એક મડાગાંઠ પડી ગઈ છે. કોંગ્રેસના નેતા મમતાના વલણને વ્યાજબી માને છે. તેમના મતે કોંગ્રેસ અને ડાબેરીઓમાં બંગાળમાં ભાજપને રોકવાની તાકાત નથી. આ સંજોગોમાં કોંગ્રેસે મમતાને ટેકો આપી અને ભાજપ વિરોધી મતોનું વિભાજન રોકવું જોઈએ. તો કેરળમાં સત્તાધારી ડાબેરી મોરચાએ લોકસભાની ચૂંટણીમાં કેન્દ્ર સરકાર દ્વારા અન્યાયના મુદ્દાને ચગાવવાનું નક્કી કર્યું છે. આ માટે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પોતાના મંત્રીઓ સાથે 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં જંતર મંતર ખાતે ધરણા કરવાના છે. વિજયને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને પણ વિરોધમાં જોડાવાનું નિમંત્રણ આપ્યું છે. સ્ટાલિને દેશના તમામ ભાજપ વિરોધી પક્ષોના મુખ્યમંત્રીઓને સાથે રાખી અને ધરણા કરવાની અપીલ કરી છે, પણ બીજા મુખ્યમંત્રીઓ જોડાય તેવી શક્યતા નથી. વિજયને કોંગ્રેસના નેતાઓ પણ દિલ્હીમાં ધરણામાં જોડાવા માટે નિમંત્રણ આપ્યું હતું, પણ કોંગ્રેસના નેતાઓએ ઇન્કાર કરી દીધો. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે સીપીએમની સરકાર કેરળમાં ભ્રષ્ટાચાર કરી રહી છે. આ મુદ્દા તરફથી લોકોનું ધ્યાન બીજી તરફ વાળવા માટે કેન્દ્ર દ્વારા અન્યાયનો મુદ્દો ચગાવાઈ રહ્યો છે. ભાજપ સરકાર કેરળને અન્યાય કરે છે એ મુદ્દો મહત્વનો છે, પણ એટલું જ મહત્વનો મુદ્દો ડાબેરીઓના ભ્રષ્ટાચારનો પણ છે. પ્રજાસત્તાક દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે દિલ્હીમાં પરેડ અને અનેક કાર્યક્રમોને લઈ અને તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગણતંત્ર દિવસના રોજ ભારતીય સેના અને સુરક્ષા દળો દ્વારા અનેક કાર્યક્રમો થકી શક્તિ પ્રદર્શન કરવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ સેનાની ત્રણેય પાંખ અનોખી રીતે આ દિવસની ઉજવણી કરે છે. આ વર્ષ ભારતીય વાયુસેના પ્રજાસત્તાક દિવસ એક વિશેષ કહી શકાય કે ફ્લાયપાસ્ટ રજૂ કરશે. આમાં ઉડાવવામાં આવનાર તાંગેલ ફોર્મેશનને પણ હેરિટેજ એરક્રાફ્ટ ડાકુટામાં સામેલ કરવામાં આવ્યું છે. ફ્લાયપાસ્ટમાં 2 ડોનિયર DO-228 એરક્રાફ્ટ પણ સામેલ કરાયા છે. પ્રજાસત્તાક દિવસે આ સાથે જ અનેક સ્વદેશી બનાવટના વાહનો પણ કર્તવ્ય પથ પર માર્ચ પાસ્ટ કરતા જોવા મળશે. આમાં ક્વિક ફાઇટિંગ રિએક્શન વ્હીકલ, લાઇટ સ્પેશિયાલિટી વ્હીકલ અને ઓન ટેરેન વ્હીકલ મુખ્ય રીતે જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ માર્ચ પાસ્ટમાં T-90 ટેન્ક, ડ્રોન જામર અને મલ્ટીફંક્શન રડાર સહિતની શસ્ત્ર પ્રણાલીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. इस गणतंत्र दिवस पर मुझे MiG-29 विमान उड़ाने के अवसर मिला है और ये मेरे लिए बहुत गर्व की बात है. 47 स्क्वाड की सभी वायु योद्धाओं के ओर से आप सभी भारतवासियों को
75वें गणतंत्र दिवस के भारत की विविध संस्कृति और समृद्ध विरासत इसे वास्तव में अद्वितीय बनाती है। एक भारतीय होने का मतलब है एक विरासत का हिस्सा बनना, जो ज्ञान और साहस की निशानी है। यह दिन हमारे संविधान का स्थापना दिवस है और आज यहाँ कर्तव्य पथ पर होना और 75वें गणतंत्र दिवस समारोह का हिस्सा बनना मेरे लिए बहुत गर्व का क्षण है। પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કાઢવામાં આવેલી પરેડમાં પહેલીવાર દિલ્હી પોલીસની મહિલા કર્મચારીઓ પણ સામેલ થવાની છે। આઈપીએસ અધિકારી શ્વેતા સુખ્તને જણાવ્યું છે કે આ પરેડમાં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ સુધીના રેન્કના મહિલા પોલીસ કર્મચારીઓ પણ સામેલ થવાના છે। અમે તમામ લોકો આ કાર્યક્રમને લઈને ઘણા ઉત્સાહિત છીએ। દિલ્હી પોલીસના 144 મહિલા પોલીસ કર્મચારી ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવાના છે। છેલ્લા 6 મહિનાથી અમે આના માટે તૈયારીઓ શરૂ કરી હતી। દિલ્હી પોલીસમાં કોઈ મહિલા બેન્ડ ન હોવાને કારણે આના માટે ઘણી તૈયારીઓ કરવી પડી। પરેડ માટે મહિલા પોલીસ કર્મચારીઓને બેઝિક બાબતોથી ટ્રેનિંગની શરૂઆત કરાવી વરિષ્ઠ પોલીસ કર્મચારીઓએ પણ આમાં મદદ કરી। બેસિકલી સિન્સ દેર વોઝ નો ફિમેલ કન્ટિન્જન્ટ ઓર ફિમેલ બેન્ડ દેટ વોઝ એક્ઝિસ્ટિંગ ઇન દિલ્હી પોલીસ, ધી એન્ટાયર પ્રોસેસ ટુક અ લોટ ઓફ ટાઈમ, સો ધી પ્રિપરેશન વોઝ ક્વાઇટ એક્સ્ટ્રાવેગન્ટ, સો વી હેડ ટુ બ્રિંગ ઇન ધ પાર્ટિસિપન્ટ્સ, વી હેડ ટુ ટ્રેન દેમ ફ્રોમ સ્ક્રેચ બિકોઝ નન ઓફ દેમ વેર ટ્રેન્ડ નેધર ઇન માર્ચિંગ નોર ઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સો ઇટ વોઝ અ હ્યુમંગસ પ્રોસેસ. ઓલ ધ સિનિયર ઓફિસર્સ ઓલ્સો સપોર્ટેડ રીલી વેલ, સો એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ વી હેડ ઓલ્સો ડાઉટેડ ઇફ ધીસ વુડ બી પોસિબલ, બટ દેન ટુડે વી આર ઓલ રેડી ટુ પાર્ટિસિપેટ ઇન ધ પરેડ. જમ્મુ કાશ્મીરમાં શીતલહેરની સ્થિતિના કારણે ઠંડીનું તીવ્ર મોજું યથાવત છે। કાશ્મીરના મોટાભાગના સ્થળોએ તાપમાન શૂન્યથી નીચે નોંધાયું છે। હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામા અને શોપિયા શહેરોમાં રાત્રે લઘુત્તમ તાપમાન -7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે શ્રીનગરમાં ન્યૂનતમ તાપમાન -5.3 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું। આ સાથે જ પહલગામમાં -6.8 ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગમાં -4 ડિગ્રી તાપમાન નોંધાયું। કેન્દ્ર શાસિત પ્રદેશમાં 21 ડિસેમ્બરથી 31 જુલાઈ સુધી 40 દિવસ ચિલ્લાઈ કલાનની સ્થિતિ હોય છે, એટલે કે સમયગાળા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં ખૂબ જ વધારે ઠંડી પડતી હોય છે। જો કે આ વખતે પહાડી ક્ષેત્રને બાદ કરતા અન્ય કોઈ વિસ્તારોમાં હિમવર્ષા થઈ નથી। પર્યટકોને હિમવર્ષા માટે ગુલમર્ગ સહિતના સ્થળોની કહી શકાય કે મુલાકાત લેવી પડી છે। और ठंड है काफ़ी, बट जितनी उम्मीद की थी उतनी ठंड तो नहीं है। स्नोफॉल वगैरह इस बार मतलब पहले जैसा जो देखा था इमेजेस में वैसा तो नहीं है, बट ठंड है, काफ़ी ठंड है। तो कितनी ठंड है? ठंड है मतलब नॉर्मल से तो ज़्यादा ठंड है, मतलब कंपेयर टू राजस्थान से तो बहुत ज़्यादा ठंड है यहाँ पर। हाँ, स्नो तो हो नहीं पाया, लेकिन गुलमर्ग में जो फेज़ टू है वहाँ स्नो मिल गई, और तो जो सपना था वो मतलब पूरा नहीं हुआ जो प्रॉपर गुलमर्ग में और वहाँ देखनी थी, लेकिन हाँ मतलब फिर भी सेटिस्फाइड हूँ काफी। તો ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। વર્તમાન સમયમાં દિલ્હી અને એનસીઆરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે, જો કે હવામાન વિભાગના દાવા પ્રમાણે ચાલુ સપ્તાહ દરમિયાન તેની સ્થિતિમાં કોઈ ખાસ સુધાર થવાની શક્યતા ઓછી છે। ધુમ્મસના કારણે લો વિઝિબિલિટીની સમસ્યા સર્જાય છે અને પરિણામે ઘણી ફ્લાઇટ અને ટ્રેન મોડી પડે છે। રેલવે વિભાગ પ્રમાણે દિલ્હી આવતી 28 ટ્રેન મોડી પડી હતી। હવામાન વિભાગે ઠંડીને લઈ અને યલો એલર્ટ પણ જારી કર્યું છે। રાજધાનીમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 18 ડિગ્રી, જ્યારે રાત્રે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડવાની શક્યતા વ્યક્ત કરી છે। તો દિલ્હીમાં ગાઢ ધુમ્મસની વચ્ચે પ્રદૂષણનો ડબલ એટેક જોવા મળ્યો। ફરીવાર રાજધાનીમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થયો અને તેના કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ 400ને પાર પહોંચી ગયો। 23 જાન્યુઆરીના રોજ સવારના 8 વાગ્યા સુધીની સ્થિતિ પ્રમાણે દિલ્હીનું સરેરાશ એક્યુઆઈ 377 રહ્યો। આ સાથે જ વઝીરપુરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 424, જહાંગીરપુરમાં 415, મુડંકામાં 414 રહ્યો। હવાની ગુણવત્તા જ્યારે 400 થી 500 વચ્ચે નોંધાય છે ત્યારે તેને ખૂબ જ ગંભીર શ્રેણી માનવામાં આવે છે। તો
તો મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમારનું લશ્કરી વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં કુલ 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મ્યાનમારનું આ સૈન્ય વિમાન મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર રનવે પર ક્ષતિગ્રસ્ત થયું હતું. ભારતે મ્યાનમારના 184 સૈનિકોને પરત મોકલ્યા છે, જેઓ ગયા અઠવાડિયે વિદ્રોહી જૂથ સાથેની અથડામણના કારણે મિઝોરમ ભાગી આવ્યા હતા. વાતની પુષ્ટિ કરતા આસામ રાયફલ્સના એક અધિકારીએ જણાવ્યું કે ગત સપ્તાહ દરમિયાન મ્યાનમારના કુલ 276 સૈનિકો પૂર્વોત્તર રાજ્યમાં પ્રવેશ્યા હતા. મિઝોરમના એક અધિકારીએ જણાવ્યું, વિમાન નાનું છે, તેમાં પાયલટ સહિત 14 લોકો સવાર હતા, જ્યારે 6 જેટલા લોકો ઘાયલ થયા છે અને 6 વ્યક્તિ સુરક્ષિત છે. અધિકારીઓને જણાવ્યું કે 359 સૈનિકોને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે. તો અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને ભક્તોનો ભારે ધસારો ધાર્મિક સ્થળ પર જોવા મળી રહ્યો છે, ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં રામમય માહોલ છે, હિન્દુ સનાતન ધર્મને પાળનાર સહિત અન્ય ધર્મના લોકો પણ ખુશ છે, માત્ર મતોના ભૂખ્યા લોકો ખુશ નથી. તેમણે વધુમાં કહ્યું કે દેશના લોકો માટે આ એક ઐતિહાસિક દિવસ હતો. આજે સમગ્ર દેશમાં ભગવા સુનામી ત્રાટકી છે. આ સાથે જ તેમણે કોલકાતામાં જુલુસ કાઢી અને મીઠાઈની વહેંચણી કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું જશ્ન મનાવ્યું. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ये देखिए, ये तो मैंने खुशी का माहौल है. हम लोग रामलला जी अपने जन्म स्थान पर मंदिर का प्राण प्रतिष्ठा हुआ, ये हम सब का मिला है, ये तो खुशी का बात है. पूरा देश राममय है और हिंदू सनातनी बहुत खुश है. दूसरा जो धर्म का आदमी है वो भी खुश है. खुश नहीं है જો લોક જો લોક વોટ સ્વીકારી હૈ વો ખુશ નહીં. અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ મુદ્દે કોંગ્રેસની નેતાગીરીએ કરેલી ભૂલને સ્થાનિક નેતાઓએ ઢાંકી દીધી છે એવું વિશ્લેષકો માને છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસની ટોચની નેતાગીરી ગેરહાજર રહી, પણ દરેક રાજ્યમાં કોંગ્રેસના નેતાઓએ કાર્યક્રમો કરી અને પ્રસંગને સાચવી લીધો. તેના કારણે કોંગ્રેસ હિન્દુ વિરોધી હોવાના ભાજપના પ્રચારની ધારી અસર નહીં પડે તેવો તેમનો મત છે. હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકારોએ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને અનુલક્ષી અને આખા દિવસની રજા આપી દીધી. ઝારખંડમાં કોંગ્રેસ હેમંત સોરેનની સરકારમાં ભાગીદાર છે, ઝારખંડમાં પણ આખા દિવસની રજા અપાઈ. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો ત્યાંથી 2 મંત્રી અયોધ્યા ગયા, જ્યારે મુખ્યમંત્રી સુખુએ રામ મંદિરમાં જઈ અને પૂજા કરી. સિદ્ધારમૈયાએ પણ નવા રામ મંદિરનું લોકાર્પણ કરી પૂજા કરી. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ગેરહાજર રહેવાના નિર્ણયને પગલે ભાજપ આક્રમક બન્યો. પછી સ્થાનિક નેતાઓએ હાઈકમાન્ડને અવગણીને પોતાની રીતે હિન્દુ તરફી વલણ લીધું છે. તો મધ્યપ્રદેશની ભાજપ સરકાર શાળાઓમાં રામ મંદિર નિર્માણ માટેના સંઘર્ષનો ઇતિહાસ ભણાવવાનો વિચાર કરી રહી છે. મધ્યપ્રદેશના સિનિયર મંત્રી કૈલાશ વિજયવર્ગીયે તેનું સંકેત આપતા કહ્યું કે રામ મંદિર આંદોલનનો ઇતિહાસ 500 વર્ષ જૂનો છે. રાજા રણવીરસિંહ 75,000 સૈનિકો સાથે બાબરની 10,00,000 સૈનિકોની સેના સામે રામ જન્મભૂમિ મંદિરને બચાવવા માટે ભીડાઈ ગયા હતા અને ત્યારથી આ ઇતિહાસ શરૂ થાય છે. બીજા રાજાઓએ પણ પ્રયત્ન કર્યા પણ સફળ નહોતા થયા. આ ઇતિહાસ ભાવિ પેઢી જાણે જરૂરી છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે મધ્યપ્રદેશમાં રામ મંદિર નિર્માણનો ઇતિહાસ અભ્યાસક્રમોમાં દાખલ કરાય, પછી તમામ ભાજપ શાસિત રાજ્યમાં આ ઇતિહાસ ભણાવવામાં આવશે. આવતા વર્ષથી સીબીએસઈના પુસ્તકમાં પણ આ અંગેનું પ્રકરણ ભણાવવાની યોજના છે. નવી શિક્ષણ નીતિનો આ વર્ષથી અમલ થવાનો છે, તેથી પાઠ્યપુસ્તકો બદલાશે, તેમાં આ પ્રકરણ સમાવી લેવામાં આવશે. તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના લાઈવ પ્રસારણ મુદ્દે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે તમિલનાડુની સરકાર પર લગાવેલા આરોપ વિશે પ્રતિક્રિયા આપતા સાંસદ કનિમોઝીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ સાચું કહ્યું કે ભાજપ એક વોટ્સએપ યુનિવર્સિટીની જેમ જુઠ્ઠાણું ફેલાવે છે. ઘણી જગ્યાએ એલઈડી સ્ક્રીન લગાડવામાં આવી હતી અને મોટાભાગની ચેનલ ઉપર સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. કોઈએ તેમને રોક્યા નથી, પરંતુ આ તેમની રાજનીતિ કરવાની રીત છે.
આ રીતે ભાજપ લોકોમાં વિભાજન પેદા કરવા માંગે છે. They were LED screens in many places and there was live telecast in most of the channels. So who can stop anybody from watching what they want to watch? And people wanted to watch what's happening in Ayodhya. Definitely they can watch. So nothing stopped them. But this is the way they do politics, you know. It is trying to propagate and create hatred and false news and splitting people. તો રામલલાના અભિષેક બાદ ભગવાન રામના દર્શન કરવા લોકો અયોધ્યામાં ઉમટવા લાગ્યા છે. અયોધ્યા પહોંચતા હજારો ભક્તો ગમે તેટલી વહેલી તકે મંદિર પહોંચી અને રામલલાના દર્શન કરવા માંગતા હોય તેમ દેખાયું. સવારથી જ શ્રીરામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી ગઈ છે. રામ મંદિરના મુખ્ય દ્વારની બહાર મોડી રાતથી જ ભક્તોની લાંબી લાઇનો લાગી. સવારે 2 વાગ્યાથી અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા. ભીડમાં હાજર લોકો ગેટની સામે જય શ્રીરામના નારા લગાવી અને મંદિરમાં પ્રવેશ્યા હતા. દેશભરમાંથી ભક્તોને એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ સાથે અયોધ્યાના સ્થાનિક લોકો પણ રામ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. તો અયોધ્યામાં ભગવાન રામ જેટલું જ મહત્વ હનુમાનગઢીમાં બિરાજિત હનુમાનજીનું છે, ત્યારે દેશભરમાંથી અયોધ્યા પહોંચેલા શ્રદ્ધાળુઓ હનુમાનગઢી પણ પહોંચ્યા હતા અને હનુમાનજીના દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હનુમાનજી ભગવાન રામના સેવક છે અને અયોધ્યામાં તેઓ હનુમાનગઢીમાં સાક્ષાત સ્વરૂપે બિરાજિત હોવાનું મનાય છે. તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માત્ર દેશ નહીં વિદેશની ધરતી પર પણ ઉજવણી થઈ રહી છે. દુબઈથી લઈ અને અમેરિકામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી હતી. અમેરિકાના ન્યુયોર્ક સ્થિત ટાઈમ્સ સ્ક્વેર પર મોટી સંખ્યામાં ભારતીયો પહોંચ્યા અને રામના ગીતો પર નાચતા જોવા મળ્યા. ટાઈમ્સ સ્ક્વેરના કેટલાક બિલબોર્ડ પર પણ ભગવાન રામની તસવીરો જોવા મળી. ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ રામ મંદિરના સભ્યોએ પણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી કરી હતી અને ત્યારબાદ લાડુ પણ વહેંચ્યા હતા. તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આસામમાંથી મેઘાલય પ્રવેશી ગઈ છે, પરંતુ તે પહેલા આસામમાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને મંદિર જવાથી રોકવામાં આવ્યા, જે બાદ રાહુલ સહિત અન્ય નેતાઓ રસ્તા પર જ ધરણામાં બેસી ગયા. રાહુલ ગાંધી ભારત છોડો ન્યાય યાત્રા લઈને આસામના નાગવા પહોંચ્યા હતા. અહીં તેઓ બરદોબા નાથના સંત શ્રી શંકરદેવના જન્મસ્થળના દર્શન કરવા ગયા, પરંતુ તેમને પ્રવેશવા દેવામાં ન આવ્યા. સુરક્ષા દળોએ રાહુલ અને અન્ય કોંગ્રેસી નેતાઓને રસ્તામાં હૈબર ગામે જ રોકી દીધા. સુરક્ષા દળો સાથે ઉગ્ર ચર્ચા બાદ રાહુલ અને અન્ય કોંગ્રેસી નેતાઓ ધરણા ઉપર બેસી ગયા. સુરક્ષા દળોએ તેમને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવવા માટે કહ્યું. ધરણા દરમિયાન રાહુલે કહ્યું કે મેં કયો ગુનો કર્યો છે કે હું મંદિર ન જઈ શકું? શું પીએમ મોદી નક્કી કરશે કે મંદિર કોણ જશે? શું આજે માત્ર એક જ વ્યક્તિ મંદિર જઈ શકે છે? આપને પરમિશન દિયા મુજે રજિસ્ટર્ડ હોના હૈ આપને આપ મુજસે બાત કીજીએ આપને પરમિશન દિયા ઉન્હોને મુજે ઇન્વાઇટ કિયા મે હાથ મે વહા હાથ મે આપકો ટીમ મે જોઈન કરે કરતા હું હાથ જોડના ચાહતા હું મેને ક્યા ગલતી કી હૈ આપ મુજે બતાઈએ મુજે બતાઈએ મેને ગલતી ક્યા કહા હૈ હમે હમે ઇન્વાઇટ કિયા ગયા હમ તો મે વહા ઇન્વાઇટ કિયા ગયા હમ એડમિનિસ્ટ્રેશન કહે રહા હૈ નહીં જા સકતે તો મે પૂછ રહા હું ક્યું નહીં જા સકતે ક્યા ગલતી કી મેં બસ હાથ જોડને જાના ચાહતા હું રિસ્પેક્ટ મે કરના ચાહતા હું મેરે રાસ્તે મે ઇન્વાઇટ કિયા હૈ. રાહુલ ગાંધીને મંદિરમાં ન જવા દેવા બાબતે કોંગ્રેસે આસામની સરકાર ઉપર પ્રહાર કર્યા અને રાજનીતિથી પ્રેરિત કાર્યવાહી કરી હોવાનો આરોપ પણ લગાવ્યો. ઝૂઠ ઓર અફવા ફેલાયા ગયા મુખ્યમંત્રી કે નિર્દેશ સે બોટોડોવા સ્થાન કે જો સંચાલક કમિટી હૈ ઉનકે દ્વારા तो मुख्यमंत्री और प्रधानमंत्री के कूटनीति ने असम के वैष्णव संस्कृति में एक काला दाग लगाया है. बटोडवा थान के इतिहास में काला दाग लगाया है. इससे पहले इतिहास में बटोडवा थान के संचालकों के द्वारा किसी भी व्यक्ति को पाबंदी नहीं थी. राहुल गांधी नौगांव में बैठे थे, बटोडवा थान में जाने. आज आप क्यों रावण का बात करते हो? आज कम से कम राम का बात करो ना. कम से कम 500 साल का बाद आज हमें सब राम का बात करना चाहिए.
आज कम से कम रावण का बात नहीं करना चाहिए। आ पहला असामना सीएम हिम्मत बिस्वा शर्माए राहुल गांधी ने शंकरदेव मंदिर न जवानी अपील करी हती। तेमणे दलील आपी हती के तेनाथी देश में आसाम ने खोटी छबी उभी थशे। ब्यूरो रिपोर्ट जीएसटीवी।